સોળ નવેમ્બર સાત સ્વતંત્રતા સેનાનીઓની પુણ્યતિથિ છે જેમને ઓગણીસો પંદરમાં લાહોર ષડયંત્ર કેસમાં એમની ભૂમિકા માટે ફાંસી આપવામાં આવી હતી આ ક્રાંતિકારીઓ છે કરતારસિંહ સરાભા વિષ્ણુ ગણેશ પિંગલે સિંહ જગતસિંહ સુરેન્દ્રસિંહ ઈશરસિંહ અને હનુમાનસિંહ ક્રાંતિકારી અને દેશભક્ત કરતારસિંહ સરાભા ત્યારે માત્ર ઓગણીસ વર્ષના હતા જ્યારે એમને અંગ્રેજોએ ફાંસી આપી કરતાર સિંહ નો જન્મ ચોવીસ મે અઢારસો છન્નું ના રોજ લુધિયાણા નજીક સરાભા ગામમાં થયો હતો એમણે પાયાનું શિક્ષણ લુધિયાણામાં પૂરું કર્યું ઓગણીસો બારમાં કરતારસિંહને ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા મોકલવામાં આવ્યા સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા બાદ એમણે જોયું કે સવાલ કરતી વખતે ભારતીયો સાથે ખરાબ વર્તણૂક કરવામાં આવતી હતી જ્યારે બીજા દેશોના નાગરિકોને સામાન્ય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ જવા દેવામાં આવતા હતા એ જોઈને યુવાન સરાબા ક્રોધિત થઈ ગયા અને એમણે ભારતમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું બર્કલેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની નાલંદા ક્લબમાં જોડાવાને કારણે સરાભાની દેશભક્તિની ભાવના વધુ જાગી ઉઠી ઓગણીસો તેરમાં જ્યારે ગદર આંદોલન શરૂ થયું તો કરતારસિંહ એના પ્રમુખ સભ્યોમાં જોડાઈ ગયા સરાભાને ગદર પાર્ટીના મુખપત્ર ગદરની પંજાબી આવૃત્તિના પ્રભારી બનાવવામાં આવ્યા થોડા સમયમાં વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું અને ગદર પાર્ટીના સભ્યોએ નિર્ણય કર્યો કે માતૃભૂમિમાં પગદંડો જમાવવા દેશવાસીઓને એક કરવા માટે આજ સાચો સમય છે પંદર સપ્ટેમ્બર ઓગણીસો પંદરના રોજ કરતારસિંહે ભારત તરફ પ્રયાણ કર્યું તેઓ બનારસમાં જાણીતા ક્રાંતિકારી રાસ બિહારી બોઝને મળ્યા અને એમને ગદર પાર્ટીના વીસ હજાર સભ્યો અને કાર્યકર્તાઓના ભારત આવવાની સૂચના આપી એમણે ક્રાંતિની યોજના બનાવી દુર્ભાગ્યથી અંગ્રેજોને ક્રાંતિકારીઓની યોજનાની ગંધ આવી ગઈ અને એમની ધરપકડ માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી ઘણા સભ્યોને કેદ કરી લેવામાં આવ્યા પણ એનાથી કરતાર સિંહે યોજના અનુસાર કામ કરવાનું છોડી ના દીધું તેઓ ક્રાંતિની તૈયારી કરવા માટે પંજાબ ચાલ્યા ગયા એમણે બ્રિટિશ સેનામાં સામેલ ભારતીયોને સંગઠિત કરવા અને એમને આંદોલનમાં જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંદરના રોજ વિદ્રોહ કરવાની યોજના બનાવવામાં આવી જે અંતર્ગત મિયામીર અને ફિરોઝપુર છાવણીઓ પર હુમલાની યોજના બની તે દરમિયાન અંગ્રેજોએ ઝડપથી કાર્યવાહી કરી અને અનેક ક્રાંતિકારીઓને કેદ કરી દીધા જો કે કરતારસિંહ અંગ્રેજોની ધરપકડથી બચવામાં સફળ રહ્યા પણ યોજના પ્રમાણે ક્રાંતિ સફળ થઈ શકી નહીં પણ કરારસિહ હિંમત ના હાર્યા અને બે માર્ચ ઓગણીસો ના રોજ અંતિમ પ્રયત્નના રૂપમાં સઘરોધામાં ભારતીય સૈનિકોને પ્રોત્સાહિત કરવા અને સૈન્ય બળવો કરવા મનાવવાનો પ્રયત્ન કર્યો આ વખતે એક સૈનિકે કરતારસિંહને પકડી લીધા એમને ખટલા માટે ગદર પાર્ટીના અન્ય સભ્યો સાથે લાહોર મોકલવામાં આવ્યા જેને લાહોર ષડયંત્ર કેસ નું નામ આપવામાં આવ્યું કરતારસિંહ અને બીજા ઘણા પર ફેબ્રુઆરીના ષડયંત્રમાં ભાગ ભજવવા માટે એપ્રિલ ઓગણીસો પંદરમાં લાહોર ષડયંત્ર કેસનો ખટલો ચલાવવામાં આવ્યો ષડયંત્રમાં પોતાની ભૂમિકા પર પૂછવામાં આવેલા સવાલ પર સરાભાએ કહ્યું કે અંગ્રેજો વિરુદ્ધ બળવો કરવા માટે ભારતીયોને પ્રોત્સાહિત કરવા એમનું કર્તવ્ય છે સોળ નવેમ્બર ઓગણીસો પંદરના રોજ લાહોર જેલમાં સરાભાને ફાંસી આપવામાં આવી સ્વાધીનતા સંઘર્ષના હીરો વિષ્ણુ ગણેશ પિંગળેને પણ કરતારસિંહ અને અન્ય ક્રાંતિકારીઓની સાથે જ ફાંસી આપવામાં આવી હતી ગણેશે છવ્વીસ વર્ષની ઉંમરમાં જ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા એમનો જન્મ પુણે જિલ્લાના તાલેગામ ધામધેરે ગામમાં બે જાન્યુઆરી અઢારસો નેવ્યાશી માં થયો હતો શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી પિંગળે વોશિંગ્ટન ચાલ્યા ગયા અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની પદવી લીધી અમેરિકાના રોકાણ સમયે તેઓ લાલા હરદયાલ કરતારસિંહ સરાભા અને પંડિત કાશીરામ જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા અને ગદર પાર્ટીના સક્રિય સભ્ય બની ગયા ભારત આવીને એમણે પંજાબમાં ક્રાંતિકારી કાર્યવાહીઓ શરૂ કરી દીધી પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ગદર પાર્ટીએ અંગ્રેજો વિરુદ્ધ વિપ્લવની યોજના બનાવી પિંગળે ને ચોવીસ માર્ચ ઓગણીસો સત્તરના રોજ મેરઠ છાવણીથી પકડી લેવામાં આવ્યા એમની પાસેથી અઢાર બોમ્બ અને અન્ય વિસ્ફોટક સામાન મળ્યો સોળ નવેમ્બર ઓગણીસો પંદરના રોજ લાહોર જેલમાં ને ફાંસી આપવામાં આવી